Jai Swaminarayan Vidyarthi Mitro, welcome to my channel Swaminarayan Vidyalay Mandvi. Today's subject is English and topic is for Standard 10 Supplementary Reading Unit 9, means read 9, Wonderful Workers. Wonderful Workers, yani ke adbhut kamdaro. અદ્ભુત કામદારોની અંદર આપણે આ ચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ કે આ અદ્ભુત કામદારોમાં કોની ગણતરી કરવામાં આવી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધમાખીઓની એક વિશિષ્ટતા જે રહેલી છે તેના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જે તમને આ યુનિટ દ્વારા ખૂબ જ સરસ રીતના સમજાશે. હનીબીઝ આર સ્પેશિયલ ઇન્સેક્ટ્સ ધેટ લીવ ઇન અ લાર્જ ફેમિલી ઇન હાઈવ, યાને કે ધ પ્લેસ વેર હનીબીઝ લાઈવ ઓર હનીકોમ્સ. યાને કે મધમાખીઓ કેવી છે? સ્પેશિયલ ઇન્સેક્ટ્સ, યાને કે વિશિષ્ટ કીટકો છે. ધેટ લીવ ઇન અ લાર્જ ફેમિલી, કે તેઓ મધપુડામાં મોટા કુટુંબમાં રહે છે. હાઈવ યાને કે શું થશે આપણો? હનીકોમ્સ યાને કે મધપુડો. તેઓ મધપુડામાં મોટા કુટુંબમાં રહે છે. A wax structure of six-sided cells made by bees. There are three sections in them. તેમનામાં ત્રણ વિભાગ હોય છે. In each, યાને કે દરેક section, યાને કે દરેક વિભાગમાં families or different forms of cast live. યાને કે જુદા જુદા સ્વરૂપ કે જાતિના કુટુંબો રહેતા હોય છે. They are queens. તેને શું કહેવામાં આવે છે? આપણે એના આધારે કે જુદા જુદા જાતિના કુટુંબમાં રહેતા હોય છે. ડ્રોન્સ, યાને કે મેલ બી. આપણે જે ડ્રોન્સ છે એને કેમાં ગણતરી કરીએ છીએ? ડ્રોન યાને કે નર મધમાખી. એન્ડ વર્કર બીઝ, અને બીજું કોણ હોય છે? કામદાર મધમાખીઓ. યાને કે ત્રણ સેક્શન હોય છે, તો એ ત્રણ સેક્શનમાં એક ક્વીન્સ હોય છે, બીજું ડ્રોન્સ યાને કે મેલ બીઝ હોય છે, એન્ડ વર્કર બીઝ અને કામદાર માખીઓ હોય છે. ધસ અ બી કોલોની હેઝ વન ક્વીન, હંડ્રેડ્સ ઓફ ડ્રોન્સ એન્ડ મોર ધેન 1 લાખ વર્કર્સ. કેટલા હોય છે? સેંકડો એક રાણી હોય છે, સેંકડો નર મધમાખ અને લાખ કરતા પણ વધારે કામદાર મધમાખીઓ હોય છે. ધ ક્વીન બી is nearly 2.5 times longer and 2.8 times heavier than a worker bee. કે રાણી મધમાખી કામદાર મધમાખી કરતા લગભગ 2.5 ગણી લાંબી. કેટલી હોય છે? 2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનદાર હોય છે. હર ફંક્શન, ફંક્શન યાને કે એનું કાર્ય, ડ્યુટી, ઇઝ રિપ્રોડક્શન, કે તેનું કાર્ય પ્રજોત્પાદન કરવાનું છે. સી લેઝ 1000 to 2000 ફર્ટિલાઇઝ એગ્સ એવરી ડે. તે દરરોજ 1000 થી 2000 ફલિત ઈંડા મૂકે છે. સમ ઓફ ધ એગ્સ વિલ ડેવલપ ઇન ટુ વર્કર બીઝ ઓર ઇન ટુ ક્વીન, કે કેટલાક ઈંડાનો કામદાર મધમાખીઓ કે રાણીઓ તરીકે વિકાસ થાય છે. બટ ધીસ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સ સેલ, સેના ઉપર હોય છે? પરંતુ તેનો આધાર જે મીણકોષ યાને કે વિક્સ વેક્સ સેલ્સ યાને કે મીણકોષ તે મુકાયા હોય. ઇન ઇચ એગ્સ આર લેડ એન્ડ વન ધ ટાઈપ ઓફ ફૂડ ગીવન, કે એનો જે આધાર છે એ સેના ઉપર હોય છે? એના કદ અને ટુ ધ લાર્વા. ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇન્સેક્ટ્સ લાઈફ સિંગ્યુલર લાર્વા. લાર્વાનો અર્થ શું થશે? ઈયળ. યાને કે પહેલો જે હોય છે કેટલાક ઈંડાનો કામદાર કે આપણે રાણીઓ તરીકે કહે, પરંતુ તેનો આધાર જે મીણકોષ મુકાય તેના ઉપર રહેલો છે. તેનું કદ અને ઈયળને આવતા ખોરાક પર રહેલો હોય છે. ગીવન ટુ યાને કે ઈયળને આપવામાં આવતા ખોરાક પર રહેલો હોય છે. ધ ક્વીન ઓલ્સો લેઝ અનફર્ટિલાઇઝ એગ્સ ફ્રોમ વિચ ઓનલી ડ્રોન્સ ડેવલપ, કે રાણી જેમાંથી ફક્ત નર મધમાખ વિકસે એવા બિનફલિત ઈંડા પણ મૂકે છે. ધ બીઝ કેન નોટ લીવ લોંગ વિધાઉટ અ ક્વીન. બીઝ છે
यानी के मधमाखियो राणी वगर वधारे जीवी शक्ति नथी. सो वेन द क्वीन डाई यानी के ज्यारे राणी मरी जाय छे, द बीस चूज सम थ्री डे ओल्ड एग्स एंड हेच धेम. मरी जाए त्यारे मधमाखियो त्रण दिवसना ईंडा पसंद करे छे अने तेने सेवे छे. फ्रॉम धेट पल लाइक एग अ लार्वा कम्स आउट. मोती जेवा ईंडा माथी पल लाइक यानी के मोती जेवा ईंडा माथी एक ईयर कम्स आउट यानी के एक ईयर बहार आवे छे. इट इज टेकन टू अ बिग वेक्स सेल तेने मोटा कदना मीणकोष मां लई जईने एंड फेड विथ रॉयल जेली लाई जाइने उत्तम रसती शू आ रॉयल जेली यानी के स्वीट सबस्टेंस प्रोड्यूस बाय वर्कर बीज यानी के एने लाई जाइने उत्तम रसती पोषवामां आवे छे. देरफोर इट डेवलप्स इनटू क्वीन अने तेथी ज ते राणी बने छे. द फंक्शन ऑफ ड्रोन्स इज टू फर्टिलाइज द क्वीन के नर मधमाखनू कार्य शू हो छे, कार्य राणी ने फलित करवानु हो छे. अ ड्रोन केन नॉट गेट फूड फॉर हिमसेल्फ नर मधमाख पोते खोराक मेळवी शकतो नथी. इट इज कम्प्लीटली डिपेन्ड ऑन ध वर्कर बीज ते संपूर्णपणे कामदार मधमाखीओ पर आधारित हो छे. ध ड्रोन्स हेज नो बास्केट ऑन इट्स लेग्स टू कलेक्ट पॉलन यानी के परागरज जे पोलन छे यानी के परागरज ऊपर छे यानी के ते नर मधमाख ने परागरज एकठी करवा माटे पगमां शू नथी होती बास्केट्स यानी के कोथळी होती नथी. एंड इट्स माउथ हेज नॉट पार्ट ऑफ शक नेक्टर यानी के स्वीट लिक्विड फाउंड इन फ्लावर अने फूल रस चूसवा माटे मोढ़ामां कोई आवश्यक अवयव होतो नथी. ड्रोन्स डू नॉट वर्क एट ऑल नर मधमाख जरा पण काम करतो नथी जे जस्ट प्ले अराउंड ते फक्त रमे ज छे. फ्लाय आउट इन ध मिडल ऑफ ध डे मध्याने डे चेजिंग ध यंग क्वींस चेज करो पीछो करो यानी के मध्याने युवान राणी नो पीछो करता अने उड्डयन मां तेनी साथे मेटिंग विथ हर द यंग क्वीन एंड मेटिंग विथ हर इन फ्लाइट અને સંવન કરતા બહાર ઉડ્યા કરતા હોય છે યાની કે જે મેલ છે એ સંપૂર્ણપણે કેના ઉપર ડિપેન્ડ હોય છે કે સંપૂર્ણપણે ડિપેન્ડ ઓન ધ વર્કર બીઝ યાની કે એનું સંપૂર્ણ કાર્ય છે એ વર્કર બીઝ કરે છે. એ જાતે પોતે કાંઈ કરી શકતા નથી કારણ કે એના પગમાં એક તો બાસ્કેટ્સ નથી હોતી ને એની પાસે રસ ચૂસવા માટેનો કોઈ અવયવ નથી હોતો એટલે એને ખોરાક ઉપર સંપૂર્ણપણે કોના ઉપર ડિપેન્ડ રહેવું પડે છે વર્કર બીઝ ઉપર અને તેથી તે આખો દિવસ ક્વીન્સની આજુબાજુ સંવન કરતા આખા દિવસ મધ્યાહન સમય તે ફર્યા રાખે છે. તો આજના આપણે આ વિડીયોની અંદર મેલ કઈ રીતનું કાર્ય કરે છે મેલ મધમાખી તેના વિશેનો અભ્યાસ કર્યો. નેક્સ્ટમાં તેનો આગળનો અભ્યાસ આપણે કરશું. થેન્ક યુ.